આપેલ આકૃતિ કઈ અવરોધન પદ્ધતિનું નિર્દેશન કરે છે આપેલી જે પણ આકૃતિ છે એ કયા પ્રકારની અવરોધન પદ્ધતિનું નિર્દેશન કરે છે આ એકદમ સરળ એમસીક્યુ છે આપણને આ ખ્યાલ જ છે કે કયા પ્રકારની રાસાયણિક પદ્ધતિ આંતર ગર્ભાશયના ઉપાય ભૌતિક પદ્ધતિ અથવા તો અંતસ્ત્રાવી તો આપણને ખબર છે આ કઈ જવાની છે આપણે ભૌતિક પદ્ધતિ જવાબ આવશે કયો જવાબ આવશે ભૌતિક પદ્ધતિ આનો જવાબ આપણે આવવાનો છે નાનો કાપ મૂકવામાં આવે છે શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરી બાંધી દેવામાં આવે છે તો વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી વેસેક્ટોમી એટલે થવાનું છે પુરુષની અંદર નસબંધી વેસેક્ટોમી એટલે શું થવાનું છે પુરુષની અંદર અંદર નસબંધી થવાનું છે જેની શુક્રવાહિનીના ભાગને દૂર કરીને બાંધી દેવામાં આવતો હોય છે તો જવાબ આપણો થઈ જવાનો છે ડી વિધાન એ અને કારણ આર માટે સાચું શું છે એ આપણે અહીંયા પસંદ કરવાનું છે તોન એમને ટાળવું અપેક્ષિત હોય છે તો આ સાચું છે વિધાન એ સાચું છે સ્ત્રીમાં ઋતુ ચક્રના ચૌદમાં દિવસે અંડપતન ની ક્રિયા અપેક્ષિત છે પણ વિધાન કેવું છે સાચું છે અને ચૌદમા દિવસે અંડપતન થાય છે પરિપક્વ જે પુટિકા ગ્રાફિયન પુટિકા જે આવેલી છે એની અંદરથી અંડકોષ મુક્ત થાય એટલે અંડકોષ એટલે આપણે કહીશું દ્વિત્યપૂર્વ અંડકોષ એમાંથી મુક્ત થાય અંડકોષ પાત થાય એટલા માટે જો દસ થી સત્તર દિવસની અંદર સંવનન કરવામાં આવશે તો ફલનની શક્યતા સૌથી વધારે છે તો એટલા માટે દંપતી સામાયિક સંયમમાં દસ થી સત્તરમાં દિવસ વચ્ચે સંવર્ધને ટાળવું જોઈએ તો અહીંયા વિધાન એ અને કારણ આર બંને સાચા તો છે જ સાથે સાથે આર એ એની સાચી સમજૂતી પણ છે કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી પણ છે છે તો જવાબ થવાનો આપણો ડી મલ્ટીલોડ ત્રણસો ને પંચોતેર જે આવેલું એ શું છે કોપર મુક્ત કરતું આઈયુડી છે ઔષધી આયુડી છે અંતસ્ત્રાવ નો સ્ત્રાવ કરતી ગોળી છે કે પછી ભૌતિક અવરોધ છે તો આ શું થવાનું છે

ગર્ભધારણ અટકાવવા માટે નીચે કુદરતી પદ્ધતિ આપેલી છે તે માટે કયું વિધાન સંપૂર્ણ સાચું છે તે તમારે જણાવવાનું છે કુદરતી પદ્ધતિ માતા દ્વારા બાળકને સંપૂર્ણ સ્તનપાન ઋતુચક્રની હાજરી ગર્ભધારણની શક્યતા ઓછી છ માસ ઋતુચક્રની હાજરી નથી ઋતુચક્ર કેવું છે ગેરહાજર છે તો પહેલો જવાબ આવવાનો નથી માતા દ્વારા બાળકને સંપૂર્ણ સ્તનપાન ઋતુચક્રની હાજરી આવી ગયું આ પણ કેન્સલ થશે માતા દ્વારા બાળકને સંપૂર્ણ સ્તનપાન ઋતુચક્રની હાજરી ગર્ભધારણની જે શક્યતા છે એ ગર્ભધારણની શક્યતા કેવી છે નહીં વધશે અને આનો જે સમયગાળો છે સમયગાળો કેટલો છે છ માસનો છે તો આ ઓપ્શન જે છે આ ઓપ્શન અહીંયા સી જવાબ આપણો થવાનો છે બિન ઔષધીય આઈયુડી ને આપણે ઓળખવાનું છે આંકડી છે મલ્ટી લોડ ત્રણસો એવું આપણે કહીશું કોપર રિલીઝિંગ આઈયુડીમાં કાર્ય શું છે આ જે કોપર ઉત્પન્ન કરશે આ કોપર મુક્ત થવાના છે કોપર ટી છે માની લો બરાબર સીયુ સાત છે મલ્ટીલોડ ત્રણસો પંચોતેર છે એમાં શું કામ કરશે આગળ એમાંય આપણે વાત ચર્ચા કરેલી છે એની વાત કરેલી છે શુક્રકોષ ની ચલિતતાને અસર કરે છે ને ફલન ક્ષમતા ને ઘટાડે છે જેના પરિણામે શુક્રકોષો જે છે શુક્રકોષો આગળ પહોંચી શકવાના નથી ફલન એનું થઈ શકવાનું નથી તો જવાબ આપણો પહેલો એ જ અહીંયા થશે મલ્ટીલોડ ત્રણસો પંચોતેર નીચે પૈકી શું ધરાવે છે જિંક ધરાવે સિલ્વર ધરાવે છે કેલ્શિયમ ધરાવે કે કોપર શું ધરાવશે કોપર ધરાવશે કારણ કે

એ સાના ઉદાહરણો છે ગર્ભ નિરોધક ગોળી છે વ્યન્દીકરણ માટેની શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ છે આંતર ગર્ભાશયના ઉપાયો છે સહાયક પ્રજનન છે તો સીયુટી એલ એનજી વીસ અને સીયુ સાત આઈયુડી ની અંદર આવે છે આપણે કોની અંદર આવવાના છે આઈયુડી ની અંદર આવશે એટલે આ થવાના છે આપણે આંતર ગર્ભાશયના ઉપાય શું થવાના છે આંતર ગર્ભાશયના ઉપાય

પિલ્સનું કાર્ય છે અંડકોષ ઉત્પન્ન થતા અહીંયા અટકાવે છે પિલ્સ શું કામ કરવાની છે અંડકોષ નું જે નિર્માણ થવાનું છે એને શું કરશે અટકાવે છે છે આપણને સ્પષ્ટ આપેલું અંડપાત અને અવરોધે જે ગોળી આવેલી છે એ ગોળી શું કરશે અંડપાત અને સ્થાપન ને કોને અવરોધે છે સ્થાપન ને અવરોધે છે આવી નાની નાની બાબતો ખાસ તમારે અહીંયા યાદ રાખવાની છે તો ગોળી જે આવેલી છે એ અહીંયા અંડકોષ ઉત્પન્ન થતા જે છે એ અંડકોષ ઉત્પન્ન થતા શું કરવાનું છે અટકાવવાનું છે બરાબર તો એક એની સાથે મેચ થવાનું પછી પાછું ગર્ભ સ્થાપન થતું અટકાવવું બીજા સાથે મેચ થવાનું છે એટલા માટે નિરોધ જે આવેલો છે નિરોધ શું કામ કરવાનો છે તો નિરોધ શુક્રકોષને શુક્રકોષને ગ્રીવા સુધી પહોંચતો શું કરશે અટકાવશે શુક્રકોષનું વહન આગળ અટકાવશે વેસેકટોમી શું થવાનું છે વેસેકટોમી જે આયેલી છે એ વેસેકટોમી દ્વારા શું થશે વેસેકટોમી એટલે પુરુષની અંદર શું કરી દીધું આપણે નસબંધી અને પુરુષમાં નસબંધી કરી દેવામાં આવે તો વીર્યનું તો નિર્માણ થવાનું છે પરંતુ એની અંદર શુક્રકોષો હોવાના નથી અને કોપરટી જે આયેલું છે એ કોપરટી શું કરશે ગર્ભ સ્થાપન થતું એ અટકાવવાનું છે બરાબર છે ગર્ભ સ્થાપન થતું શું થશે અટકાવશે ચલો આગળ તો જવાબ જવાબ આપણો થઈ છે એ થશે ગર્ભ નિરોધક અંગેના વિધાનો આપેલા છે જો જેટલા પણ આપણે અત્યાર સુધી એમસીક્યુ જોઈએ છીએ જોડકા પ્રકારના આવી જાય છે એઆર પ્રકારના આવી જાય છે નીટની પરીક્ષાની અંદર જે વિધાન પ્રકારના લેન્ધી એમસીક્યુ હોય એ પણ અહિયાં આપણે આવી જતા હોય છે

કામ કરવાના છે તો પહેલું વિધાન સાચું થઈ ગયું અહીંયા ત્રીજું વિધાન સાચું થયું ગર્ભધારણ અટકાવવા માટે સંભોગ પછી એક અઠવાડિયા સુધી ગર્ભ નિરોધક ગોળી લેવી જોઈએ સંભોગ પછી એક અઠવાડિયા સુધી લેવાની એવું કંઈ આપણને આપેલું છે નહીં તો આ વિધાન સાચું થવાનું નથી તો માત્ર સાચું વિધાન આપણું થવાનું છે પહેલું અને ત્રીજું તો પહેલું અને ત્રીજું એ આપણું ઓપ્શન છે સી ઓપ્શન

સી વિશ્વમાં દર વર્ષે કેટલા એમટીપી કરવામાં આવે છે એમટીપી ની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી પ્રેરિત ગર્ભપાત પાંચથી દસ મિલિયન છે પંદર થી પાંત્રીસ મિલિયન છે પિસ્તાલીસ થી પચાસ મિલિયન છે કે પચાસ થી વધારે પિસ્તાલીસ થી પચાસ મિલિયન જેટલી છે અને આપણને સંખ્યા કેટલી છે જે પણ ખરેખર આપણે કલ્પના કરીએ છીએ એની કેટલામાં ભાગની છે પાંચમા ભાગની છે કેટલા ભાગની પાંચમા ભાગની એટલે આનાથી પણ ઘણી બધી વધારે સંખ્યા કે પ્રેરિત ગર્ભપાત કરવામાં આવે છે બાજુમાં જે બોક્સમાં આપણને માહિતી આપેલી છે આ ટોપિકમાં નો જે કાયદો છે એ ભારતની અંદર કાયદાની કાયદાની અંદર અંદર આપણે સુધારો જે જે થયો કાયદામાં સુધારો કરવામાં આવેલો છે સુધારો ક્યારે થયો છે બે હજાર સત્તર ની અંદર કરવામાં આવેલો છે અને સુધારો કરેલો છે એ પ્રમાણે બાર અઠવાડિયાનો ગર્ભ જે હોય તો એ ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા થઈ શકવાનો છે પરંતુ જ્યારે અઠવાડિયાથી અઠવાડિયાથી વધુ વધુ કેવું અને ઓછો તો આ દરમિયાન શું કરવામાં આવશે બે માન્ય ડોક્ટર કેટલા માન્ય ડોક્ટર બે માન્ય ડોક્ટર ખરા ખોટા વિધાનની અંદર આ બાબતો તમને પૂછાઈ શકતી હોય છે એટલે બોક્સની અંદર આપેલી જે બાબત છે એનસીઆરટી બુકમાં પણ બરાબર તમારે જોઈ લેવાની છે આગળ ચલો આપણે જોઈએ અસંગત જોડ જે આવેલી છે એ અસંગત જોડ આપણે શોધવાની છે ટ્રીપેનમા પેલેડિયમ ટ્રીપેનમા પેલેડિયમ તો કે બેક્ટેરિયા છે અને ટ્રીપેનમા પેલેડિયમ દ્વારા કઈ બીમારી થવાની છે આ બધી જ બીમારી આપણે જોઈ ગયેલા છે કઈ બીમારી થશે સિફિલસની બીમારી થાય કઈ બીમારી થવાની છે સિફિલસની બીમારી થવાની છે તો બેક્ટેરિયા દ્વારા થાય આ જોડ આપણી સાચી છે ટ્રાયકોમોનાસ વેજિનાલિસ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ આના દ્વારા બીમારી આપણને થવાની છે ટ્રાઇકો ટ્રાઇકોમોનીયા સિસની બીમારી થવાની છે બીજું આ વાયરસ નથી આ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ એ છે પ્રજીવ એટલે ખોટી જોડ જે થઈ ગઈ એ થઈ ગઈ આપણી બી જ્યારે હિપેટાઇટિસ બી જે છે હિપેટાઇટિસ બી વાયરસથી થાય છે

અસાધ્ય છે તો કઈ બીમારી જે અસાધ્ય છે hepatitis બી ની બીમારી જનનાંગીય herpes HIV કે આપેલ તમામ આ ત્રણે ત્રણ જે બીમારી છે એ ત્રણે ત્રણ બીમારી એક વખત આના જે પણ રોગકારક છે એ દાખલ થઈ ગયા પછી એ સંપૂર્ણ આ મટી શકવાના નથી એટલે આ પણ આપણને NCERT ની બુક ની અંદર આપેલું છે ત્રણ બીમારી સિવાયના ચેપ આપેલા છે ત્રણ બીમારી સિવાયની જે બીમારી છે આ ત્રણ સિવાયની બીમારી સંપૂર્ણપણે સાધ્ય છે જ્યારે આ બીમારી જે સાધ્ય છે પંદર થી ચોવીસ વર્ષ જે આવેલા છે એ વધુ સંવેદનશીલ હોય છે આ એસટીઆઈ ની બીમારી માટે એસટીઆઈ ની બીમારી એવું કહીશું અથવા બીડી એવું કહેવામાં આવશે અથવા આરટીઆઈ આ બધા જુદા જુદા નામ છે બરાબર આપણે STI એવું કહીશું વીડી એવું કહીશું અથવા તો RTI तरीके, RTI તરીકે તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે ચલો આગળ નીચે પૈકી કઈ ખામી દર્શાવતી સ્ત્રી માટે GIFT પદ્ધતિ ઉપયોગી છે પહેલા તો GIFT એટલે શું થવાનું છે ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર શું થવાનું છે

નથી એના માટે આ પદ્ધતિ ઉપયોગી છે અસંગત જોડ અહીંયા આપણે પસંદ કરવાની છે નીચેનામાંથી કઈ અસંગત જોડ આવેલી છે ગર્ભાશયના બદલે અંડવાહિનીમાં માં તબદીલ કરવું એટલે કે ત્યાં આપણે સ્થળાંતરિત કરવામાં આવે છે ટ્રાન્સફર શું કહીશું જાયકોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અને કેટલી સ્થિતિમાં એ પણ આપણને સ્પષ્ટ આપેલું છે આઠ સુધીના ગર્ભકો કોષ ધરાવે છે તો એને કઈ સ્થળાંતરિત કરીશું અંડવાહિની કારણ કે કુદરતી રીતે એ જ રીતે આગળનો વિકાસ થતો આવે છે અને આઠ થી વધારે હોય તો કઈ સ્થળાંતરિત કરીશું ગર્ભાશયમાં આઠ કરતા વધારે છે અને ગર્ભાશયમાં કરીશું તો એનું નામ આપણે આપી દીધેલું છે આઈયુટી ઇન વિટ્રોફલન ની અંદર જીઆઈએફટી જીઆઈએફટી જે આવેલું છે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તો ગેમેટ ઇન્ટ્રાફેલોપિયલ ટ્રાન્સફર ની અંદર ફલન કઈ થવાનું છે સ્ત્રીના શરીરની અંદર થવાનું છે આ પણ સાચું છે ફલન તો અંદર જ થવાનું ઇન વિવો પદ્ધતિમાં આવશે કોની અંદર આવશે ઇન વિવો ની અંદર આવે જ્યારે આ જેડાઈએફટી કોની અંદર આવવાનું છે ઇન વિટ્રો ની અંદર

કે જેની અંદર અંદર શુક્રકોષને સીધે સીધો આપણે અહીંયા अंडકોષ જે આયેલો છે એ अंडકોષમાં દાખલ કરીએ છીએ તો અસંગત જોડ થઈ ગઈ તો જવાબ થયો સી અને એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ કરીએ તો આપણ સાચું છે જવાબ આપણો થશે સી કૃત્રિમ વીર્ય સેજન એટલે શું કૃત્રિમ વીર્ય સેજન આપણે કોને કહેવામાં આવે છે સંકરણ માટે પસંદ કરેલ નરનું વીર્ય સંવર્ધક દ્વારા માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરવાની રીત પહેલો વીર્ય માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરવામાં આવે છે જેને કહેવાય એઆઈ મનુષ્યની અંદર પણ આપણે એઆઈ થાય છે પ્રાણીઓ જે આવેલા છે એ પ્રાણીઓની અંદર પણ આપણે એઆઈ કરવામાં આવે છે આગળ નીચેના પૈકી કઈ પદ્ધતિમાં પ્રયોગશાળામાં શુક્રકોષને અંડકોષમાં સીધો દાખલ કરવામાં આવે પહેલો ઓપ્શન આઈસીએસઆઈ ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન જેડાએફટી જીઆઈએફટી આઈયુટી તો આઈસીએસઆઈ કે જેની અંદર જે દ્વિતીય પૂર્વ અંડકોષ બરાબર છે ત્યાર પછી શુક્રકોષ એને સીધો સીધું જેમાં દાખલ કરવામાં આવે છે એનો વિડીયો પણ આપણે સરસ મજાનો જોયેલો છે કઈ રીતે દાખલ કરવામાં આવે છે દંપતીએ દાતા દાતા ગર્ભનો ગર્ભનો ઉપયોગ ઉપયોગ ક્યારે કરે કરે છે કઈ સ્થિતિની અંદર એ છે પતિ જનનીક રોગ ધરાવે છે પતિને જો કોઈ જનનીક બીમારી છે પત્ની જનૈિક રોગ ધરાવે છે પતિ અને પત્ની બંને જનનીક રોગ ધરાવે છે તો બીમારી ધરાવે ઉપયોગ કરવો પડશે પતિ અને પત્ની બંને છે એ દરમિયાન પણ શું કરવું પડશે દાતા ગર્ભનો એમણે ઉપયોગ અહીંયા કરવો પડશે એટલે જવાબ થઈ જવાનો છે અહીંયા ડી ઉપરોક્ત પૈકી બધા બત્રીસ કોષો ધરાવતો

ગર્ભાશય ની અંદર આઠ કરતા વધારે છે તો કઈ આવશે ગર્ભાશય ની અંદર આવશે જેને આપણે કહેવામાં આવે છે કોને કહીશું ફલન ન પામે લંડકોષમાંથી કોષમાંથી બાળકનો વિકાસ થાય નહીં આવું તો થવાનું જ નથી આપણે બાળક ટેસ્ટ ટ્યુબમાં વિકાસ થાય આપણ નથી ઘણા બધાને આવું હોય ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે ભાઈ બાળક ટેસ્ટ ટ્યુબમાં વિકાસ પામે આવું નથી પેશી સંવર્ધન અંડકોષ ને બહારની બાજુએ ફલિત કર્યા બાદ ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે છે જેને આપણે કહેવામાં આવશે

તો અંડકોષ ઉત્પન્ન જે નથી કરી શકતી એવા સંજોગોની અંદર પર્યાવરણ ધરાવે તો આવા સંજોગોની અંદર આપણે કરવામાં આવશે જીઆઈએફી પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે પ્રારંભિક ભ્રૂણ અને કેટલા કોષો આપે આપણને આઠ તો ભાઈ આઠ સુધીના છે તો આપણે કઈ સ્થળાંતરિત કરીશું આઠ સુધીના છે તો જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર બરાબર જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર જેડ આઈ એફ અને એનાથી આઠ થી વધારે છે તો કઈ આઈયુટી આવવાના પણ એમસીક્યુ માં પૂછું આઠ અને આઈયુટી ની અંદર શું આવશે આઠ થી વધારે આઈયુટી ની અંદર શું આવશે આઠ થી વધારે આગળ અભાવ છે જેને કહેવામાં આવશે દૂધ સ્ત્ર એમોર્નિયા કેમ અભાવ છે કારણ કે આ દરમિયાન પ્રોલેક્ટિન બરાબર પ્રોલેક્ટિન જે અંતઃસ્ત્રાવ છે એ પ્રોલેક્ટિન અંતસ્ત્રાવનું પ્રમાણ વધુ હોય છે અને ઋતુચક્રનો અહીંયા અભાવ જોવા મળે છે એમટીપી માટે અસંગત બાબત કહી છે એમટીપી માટે અસંગત જે બાબત છે એ અસંગત બાબત આપણે કહી છે ગર્ભ નિરોધકની નિષ્ફળતા બળાત્કારના કિસ્સામાં ઓગણીસો ને એકોતેર માં સરકારે કાયદાકીય રીતે કરેલું છે ગર્ભ માદા હોય ત્યારે મતલબ કે એમટીપી ક્યારે થશે

ગર્ભધારણના પરિણામે માની લો કે બાળકને કોઈ જોખમ રહેલું છે માતાને કોઈ જોખમ રહેલું છે કોઈ એને જનિની કે રીતે કોઈ બીમારી છે માનસિક અનિયમિતતા છે બાળક જે જન્મ લેવાનું છે એની અંદર કોઈ સમસ્યા આવે તો એવા સ્થિતિની અંદર એમટીપી કરવાની છૂટછાટ આપવામાં આવેલી છે કાયદાકીય રીતે આપેલ સહાયક પ્રજનન પદ્ધતિ એઆરટી માટે નીચે પૈકી કયું વિધાન અસંગત છે

અને IUT તો કોના માટે આવે થી વધારે અહીંયા સાચો થશે બાકીના જે વિધાન જોવો તમે તો બાકીના વિધાન આપણે અહીંયા સાચા છે આઈસીએસઆઈ ઇન્ટ્રાસપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન શુક્રકોષને સિદ્ધો કોષમાં દાખલ કરવામાં આવે તો આ સાચું છે

કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ કહી શકાય. વ્યંધીકરણ પિલ્સ નો ઉપયોગ કરવો વ્યંધીકરણ તો કુદરતી નથી શસ્ત્રક્રિયા ને એમ કરવામાં આવશે પિલ્સનો ઉપયોગ આપણે જાતે કરીશું માદા જાતિ અંતઃસ્ત્રાવનું મિશ્રણ હોવાનું છે એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બરાબર છે અસંવનન અંતરાય તો સંવનનનો જે અંતરાય છે આ કઈ પદ્ધતિ થવાની કુદરતી પદ્ધતિ થવાની છે સંવનન અંતરાય મેથુન અંતરાલ એવું કહેવામાં આવશે

ગોનોરી દ્વારા થવાની છે તો આ એક બીમારી જાતીય સંક્રમિત છે સિફિલસની જે બીમારી આવેલી છે સિફિલસની બીમારી ટ્રિપેન એમાં પેલેડિયમ દ્વારા થવાની છે તો ટ્રિપેનોમાં પેલેડિયમ દ્વારા પેલિડમ દ્વારા પેલેડિયમ નહીં પેલિડમ દ્વારા થશે અને જનનઆંગીય હર્પીસ જે આવેલું છે એ જનનઆંગીય હર્પિસની બીમારી હર્પીસ સિમ્પલેક્સ વાયરસ એના દ્વારા થવાની છે જનનાંગીય મસા જે આવેલા છે એ જનનાંગીય મસા હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થવાના છે બીમારી અને એડ્સ એચઆઈવી દ્વારા થશે તો અહીંયા આપેલી ગોનોરિયા સિફિલિસ અને જનનાંગીય હર્પિસ આ બીમારી જાતીય સંક્રમિત બીમારી છે તો પિસ્તાલીસ એમસીક્યુ પણ આપણે થઈ ગયો જોડકા એમસીક્યુ બરાબર પહેલાની અંદર ત્રીજું આવવું જોઈએ અને પહેલાની અંદર ત્રીજું આવે એવું એક માત્ર આપણું જે ઓપ્શન છે એ કયો ઓપ્શન છે ગોનોરિયા ની અંદર 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 ત્રીજું નહીં સોરી તો શું છે બીજું જોઈએ અને પહેલાની અંદર બીજું આવે એવું એક જ ઓપ્શન છે ઓપ્શન છે ટી કોપર મુક્ત કરતા આઈયુડી માંથી મુક્ત થતા કોપરનું કાર્ય જણાવો કોપર જે મુક્ત થવાનું એ કોપર શું કામ કરશે જનન કોષ નિર્માણ ની અવરોધે નહીં જનન કોષ નિર્માણ તો અવરોધવા નથી શુક્રકોષો ને અન્નકોષ જનન થાય ગર્ભ સ્થાપન માટે ગર્ભાશય યોગ્ય આ પણ નથી અન્નપાત ક્રિયા અવરોધે આવું પણ નથી શુક્રકોષની જીવિતતા અને ફલન માટેની ક્ષમતામાં શું કરે છે ઘટાડો કરે છે કોપર નીચેના પૈકી ગર્ભધાન અવરોધક અંગેની ક્રિયા માટે યોગ્ય નથી યોગ્ય નથી એ આપણે

પુરુષ નસબંધી શુક્ર કોષોનું વાન અટકાવે છે શુક્રકોજનની પ્રક્રિયા અટકાવતું નથી તો સી આપણો જવાબ થવાનો છે યોગ્ય નથી બાકીનું આ યોગ્ય છે બી યોગ્ય છે અવરોધક પદ્ધતિ ફલનની ક્રિયા અટકવાની છે એ યોગ્ય છે એટલે પુરુષ નસબંધી યોગ્ય છે નહીં નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશયમાં રાખેલા ઉપાય દ્વારા મુક્ત કરવામાં આવે છે અંતસ્ત્રાવ આંતર ગર્ભાશયમાં રાખેલ મલ્ટીલોડ ત્રણસો પંચોતેર આ તો કોપર વાળું છે એટલે આ તો અંતસ્ત્રાવ ઉત્પન્ન ના કરે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે આગળનો બીજો આપ્યો એલએનજી વીસ કોણ આપ્યું છે આપણને એલએનજી વીસ તો એલએનજી વીસ આયુડી જે છે એ કેવું છે અંતસ્ત્રાવ મુક્ત કરતું છે ગ્રીવા ટોપી નહીં આવે વોલ્ટ નહીં આવે સામાન્ય રીતે વ્યંધિકરણની ટેકનિક્સ એક પૂર્ણપણે ગર્ભ નિરોધક છે

જાતીયતામાં ઘટાડો દર્શાવે છે એવી ગેરસમજ આની પ્રવર્તતી હોય છે કે ભાઈ જે 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 છે 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 એની ઘટતી હોય એમની પણ ક્ષમતા કહેવાય પુરુષપણું કહેવાય માદાપણું જે કહેવાય એ ઘટતું હોય છે એવી પણ ગેરસમજ પ્રવર્તતી હોય છે તે એક શસ્ત્રકીય પદ્ધતિ બરાબર છે યોગ્ય સાનુકૂળતાને ભાવે ઘણા દેશના ઘણા ભાગોમાં તે દર્શાવી શકાતી નથી નાનું થોડું ઓપરેશન કરવામાં આવતું હોય છે અનુકૂળતા હોય એટલે બધી જગ્યાએ કરી શકવામાં આવતી હોતી નથી. આગળનો એમટીપીને અનુલક્ષીને એમટીપીને અનુલક્ષીને જે પણ આપણને વિધાન આપેલા હશે તેમાં સાચા વિધાનો માટેનો યોગ્ય સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે સામાન્ય રીતે પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન એમટીપીની સલાહ અપાય છે એમટીપી નો ઉપયોગ ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે થાય છે એમટીપી હંમેશા શસ્ત્રક્રિયા છે એમટીપી માટે ગુણવત્તા સભર તજજ્ઞ મેડિકલ વ્યક્તિની આપણે જરૂરિયાત ઊભી રહેતી હોય છે તો સામાન્ય રીતે પ્રથમ એમટીપી એમટીપીની સલાહ અપાય છે આ બરાબર છે એમટીપીનો ઉપયોગ ગર્ભ નિરોધક પદ્ધતિ નથી આ શસ્ત્ર ક્રિયા છે ગુણવત્તા સભર તજજ્ઞ મેડિકલ વ્યક્તિની આપણને જરૂરિયાત રહેતી હોય છે તો આ અહીંયા આપણું સાચું થશે તો જવાબ આપણો થવાનું છે સી જવાબ આપણો અહીંયા થશે તો જવાબ થવાનું છે સી જવાબ આપણો અહીંયા થશે